શહેરાના નાડા અને ખોજલવાસા ખાતે બીજેપીના ઉમેદવારોના પ્રચાર સભામાં એમએલએ જેઠાભાઈ ભરવાડ હાજર રહ્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શહેરા તાલુકામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. શહેરાના નાડા અને ખોજલવાસ ખાતે યોજાયેલી પ્રચાર સભામાં એમએલએ જેઠાભાઈનું ઘોડા પર બેસાડીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નાડા ખોજલવાસાના ભારતીય જનતા પાર્ટીના નાના મોટા અગ્રણીઓ દ્વારા ફૂલહાર સાફો અને તલવાર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એમજી ડાભી તરફથી એમએલએ જેઠાભાઈને ચાંદીના આભૂષણ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. નાડા ખાતે જિલ્લા પંચાયત ધામણોદના ઉમેદવાર દુધાભાઈ ભવનભાઈ અને નાડા તાલુકા પંચાયતના ઉમેદવાર રૈજીભાઈ કાનાભાઈ તથા નાના મોટા અગ્રણીઓ હાજર રહ્યા હતા. જ્યારે ખોજલવાસા ખાતે જિલ્લા પંચાયત નાદરવાના બિનહરીફ ઉમેદવાર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલ સરપંચ સ્ત્રીઓ અને કાર્યકરોને સાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. એમએલએ જેઠાભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વિસ્તારમાં મને 5-5 વખતથી આશીર્વાદ મળ્યા છે અને હું માતાજીને પ્રાર્થના કરું છું કે મારાથી કોઈનું અહિત ન થાય. 30માંથી 30 તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની છે અને 7 જેટલા જિલ્લા પંચાયત બિનહરીફ જેવી જ છે. ચિંતા ન કરશો તેવું જણાવ્યું હતું. રિપોર્ટર ભૂપત ડાભી, શહેરા. આજરોજ ધામણોદ જિલ્લા પંચાયત અને નાડા તાલુકા પંચાયતના ચૂંટણી પ્રચાર અર્થે હું અહીં આવ્યો હતો. આપ જુઓ છો કે પબ્લિક ઉત્સાહ કેટલો છે. ભારતીય જનતા પાર્ટીની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બનવાની છે એમાં પણ બે કોઈ મત નથી. આજરોજ જે પ્રજાજનોનો ઉત્સાહ જોતા મને એમ લાગે છે કે આવો ઉત્સાહ આખા ગુજરાતમાં ક્યાંય નહીં હોય. અને ભારતીય જનતા પાર્ટીની સરકારે આ પૂર્વ વિસ્તાર માટે 450 કરોડ રૂપિયા સિંચાઈ લિંકિંગ યોજના માટે ખર્ચ કરવા માટેનું જે કીધેલું છે એના ટેન્ડરો થઈ ગયા છે. ટૂંક સમયમાં ટેન્ડરો ફળવાઈ જશે અને કામગીરી શરૂ થશે. સાહેબ, આ શહેરમાં આટલું અનાજનું મસમોટું કૌભાંડ બહાર પડ્યું છે એને લઈને શું કહેશો? આ જે અનાજનું કૌભાંડ મોટું મસ બહાર પડ્યું છે એ કૌભાંડમાં મેં પોતે જ ચેકિંગ કરાવીને મામલતદારને કહીને સૂચના આપીને કૌભાંડ બહાર પડાયું. એટલે આજ સુધી પ્રજાના જે ગરીબ માણસોનું અનાજ આવતું હતું અને દુકાનદારો બરાબર બિચારા બોલી નતા શકતા તો એ અનાજમાં ગુનો દાખલ કર્યો છે. અને કોઈ પણ ચમરબંધી હશે એને છોડવામાં નહીં આવે અને એની પૂરેપૂરી સંપૂર્ણ તપાસ થાય, ન્યાયી તપાસ થાય એવા મારા પ્રયત્નો છે. એના ટેન્ડરો થઈ ગયા છે. ટૂંક સમયમાં ટેન્ડરો ફળવાઈ જશે અને કામગીરી શરૂ થશે. સાહેબ, આ શહેરમાં આટલું અનાજનું મસમોટું કૌભાંડ બહાર પડ્યું છે એને લઈને શું કહેશો? આ જે અનાજનું કૌભાંડ મોટું મસ બહાર પડ્યું છે એ કૌભાંડમાં મેં પોતે જ ચેકિંગ કરાવીને મામલતદારને કહીને સૂચના આપીને કૌભાંડ બહાર પડાયું. એટલે આજ સુધી પ્રજાના જે ગરીબ માણસોનું અનાજ આવતું હતું અને દુકાનદારો બરાબર બિચારા બોલી નતા શકતા તો એ અનાજમાં ગુનો દાખલ કર્યો છે. અને કોઈ પણ ચમરબંધી હશે એને છોડવામાં નહીં આવે અને એની પૂરેપૂરી સંપૂર્ણ તપાસ થાય, ન્યાયી તપાસ થાય એવા મારા પ્રયત્નો છે.